હવે આગળ વાત કરીએ તો રાજકોટની. રાજકોટ જિલ્લાના ઉપરેટા પંથકમાં વરસાદ ખેંચાતા મફરી સહિત અન્ય પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતી. સતત એક એક બાદ એક આકાશિત આફતો ખેડૂતો માટે માથાના દુખાવા સમાન બની રહી છે. ત્યારે ચોમાસાની શરૂઆતમાં ખેડૂતોએ મગફળી, કપાસ તેમજ એરંડા સહિતના પાકોનું વાવેતર કર્યું હતું, પણ વાવેતર પછી એક સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને હાલ એકાદ મહિનાથી વરસાદ ખેંચાતા ઊભો મોલ એકદમ સુકાવા લાગ્યો છે. ત્યારે આજે ફરી એકવાર જગતનો તાત ખૂબ જ ચિંતિત થયો છે અને વધુમાં મોલ માટે અપાતું સિંચાઈનું પાણી પણ ઓછી કલાકો આવતું હોય અને વીજળી પણ અપૂરતી અપાતી હોય, જેથી ખેડૂતોના પાકને આ વર્ષે પણ તમામ મોલ નિષ્ફળ જવાનો પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે, જેને લઈ આજે ખેડૂતોને ઓછા વરસાદના કારણે સરકાર સમક્ષ પૂરતી વીજળી અને પિયત માટે પૂરતું પાણી આપવા રજૂઆતો કરી હતી. વિપુલધામ મેચા, જેડેશ ટીવી, ઉપલેટા. મારું નામ ખેમાભાઈ રબારી, ગામ ઉપલેટા. હું એક ખેડૂત છું. આપ જોઈ રહ્યા છો કે ખેડૂતને અત્યારે માઠી દશા બેઠી એવું લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા એક મહિનાથી જે વરસાદ ખેંચાતા આજે ખેડૂતોનો જે પાક મહામૂલો છે, અતિવૃષ્ટિનો જે ખેડૂતો ભોગ બની રહ્યા હતા, છેલ્લા બે મહિનાથી વરસાદ સતત ચાલુ હતો ત્યારની વાત અલગ છે. અત્યારે જ્યારે એક મહિનાથી વરસાદ ખેંચાઈ ગયો હોય અને તાત્કાલિક જે પિયતની જરૂર હોય, તો ખેડૂતોની અત્યારે એક જ માંગણી છે કે જે નદીની અંદર જે પાણી વહી રહ્યું છે અને એ તાત્કાલિક ધોરણે સિંચાઈવાળા કેનાલ દ્વારા પાણી આપે અને જે ખેડૂતોને સિંચાઈની વ્યવસ્થા નથી એને તાત્કાલિક ધોરણે સિંચાઈનો લાભ મળે. અને જે વીજળી છે એ સરકારે 10 કલાક કરી આપી છે, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ સરકાર ખેડૂતોની છે એ સમય બહુ ઓછો કહેવાય, કારણ કે 10 કલાક વીજળીમાં અત્યારે તાત્કાલિક ધોરણે પિયત પૂરું થાય નહીં, તો એમ બને એમ 10ને બદલે 12 થી 15 કલાક અથવા 24 કલાક અત્યારે પાણી આપો. કારણ કે માથે અત્યારે જન્માષ્ટમી જેવો તહેવાર હોય, ખેડૂતનો દીકરો રાતને દી મજૂરી કરતો હોય અને એનું ખેતર જે સુકાતું હોય, બીજા નંબરમાં કે અમે જે માલધોરવાળા જે માલધારી છીએ એના માટે અત્યારે ઘાસચારાની પણ તંગી છે અને આ તંગીની અંદર જે ઘાસચારો પૂરેપૂરો ન હોય, જુવાર બાજરી જે જુવાર મકાઈ જેવું વાવતા હોય તો અત્યારે ખેતરો બધા સૂકા ભટ જેવા થઈ રહ્યા છે અને એને ઉગાવવા માટે તે પાણી અને લાઇટની બંનેની જરૂર હોય, તો તાત્કાલિક ધોરણે સરકાર સમજે અને તાત્કાલિક ખેડૂતને વહારે આવે એવી અમારી